आजे
तारना प्रभु यीशु कृष्ण नाम आप सबने पुनरुत्थान पामेला प्रभु यीशु कृष्ण के जे पुनरुत्थानी प्रभाते मरण बंधनों तोड़ीने सजीवन थया ये प्रभु यीशु कृष्ण नाम आप सबने ईश्वरनी प्रेमी सलाम अपना मन बिशप साहेब तरफ थी सेक्रेटरी अने खजांची तरफ थी पर आप सबने ईश्वरनी प्रेमी सलाम હું પાઠવું છું એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્ય આપણને જાણું એટલે તેના મરણને અનુરૂપ થાવ અને હું કોઈ પણ રીતે મોઈલાના પુનરુત્થાનને પહોંચું પ્રાર્થના કરી પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે આજે આ સમય તમને આપ્યો કે અમે ઈશ્વરની પ્રભાતે તમારું ભજન સાથે મળીને કરી શકીએ પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા જ સંજોગો અને પરિસ્થિતિ વિપરીત હોવા છતાં પણ મરણના બંધનો તોડીને વિજયવંત રીતે ઉત્થાન પામ્યા અને અમે આજે એ પ્રગટ કરીએ છીએ કે ઈસુ જીવન છે પ્રભુ અમારી પ્રાર્થના છે કે આજની અમારી આરાધના તમે એ અર્થમય બનાવો આશીર્વાદિત કરો કે જેથી એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરાક્રમ અમે સમજી શકીએ પાઉલની જેમ અમે અમારા જીવનમાં પુનરુત્થાનના પરાક્રમને ઉશ્કીને ચાલી શકીએ પ્રભુ આજે અમે સાથે મળીને ગીતો ગાઈએ તમારી સ્તુતિના આરાધના કરીએ તમારું વચન સાંભળીએ અમારી પ્રાર્થના તમારી સમક્ષ તમે લાવીએ એ બધું જ અમને સામર્થ્ય આપે બળ આપે પરાક્રમ આપે એવું તમે થવા દો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગીએ છીએ આમેન આવો આપણે પ્રભુની સ્તુતિના આરાધના કરતા ભજનમાં જોડાઈએ આનંદ આનંદ અપરંપાર
પ્રગટ કરી જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખ્યા છે અને અવસ્થા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું અને કેફાસને તેનું દર્શન થયું, પછી બારેને થયું. ત્યાર પછી એક વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે પણ કેટલાય ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકુબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. હવે જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો, પણ જો મહિલા ઉઠતા નહીં હોય તો તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મહિલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મહિલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું માટે માણસ દ્વારા મહિલાનું પુનરુત્થાન પણ થયું, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તા છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજસત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. આમેન. આવો આપણે આભાર સ્તુતિ અને પાપતુલાદની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આજે પુનરુત્થાનની પ્રભાતે તમારા ચરણોમાં એક ઠામડ્યા છીએ ત્યારે તમારો આભાર માનીએ છીએ. જે જીવન તમે વ્યક્તિગત રીતે અમને આપ્યું છે અને અમારા પર પ્રેમ કરો છો અને અમારા જીવનમાં તમે રસ લો છો, ત્યારે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, તમને માનતા મહિમા આપીએ છીએ અને તમારું નામ અમે ઊંચું ઉઠાવીએ છીએ, જે નામ સર્વ નામોમાં શ્રેષ્ઠ છે. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે મહાન અને ઉચ્ચ એવા ઈશ્વર છો, એવા ઈશ્વર કે જેણે એ દાવો કર્યો અને કહ્યું કે હું જેવો પવિત્ર છું
એવા તમે પવિત્ર થાઓ. અને એવું આજ સુધી કોઈ પણ કહી શક્યું નથી કે હું પવિત્ર છું. પ્રભુ, અમે એ તમારી પવિત્રતાને માટે તમારી આરાધના કરીએ છીએ કે તમે પાપને સહન કરી શકતા નથી, પણ પાપીઓ પર તમે પ્રેમ કરો છો. પ્રભુ, અમે તમારું ભજન કરીએ છીએ એ દૂતોની સાથે જોડાતા, અને તમને કહીએ છીએ કે અમે તમારા પર પ્રેમ કરીએ છીએ. પ્રભુ, તમારું રાજ્ય એ સર્વકાળનું છે, કારણ કે તમે સદાકાળ જીવન છો, તમે કદી ન બદલનાર એવા ઈશ્વર છો. ગઈકાલે, આજે અને સર્વકાળ એવા ને એવા પ્રભુ તમે છો. અને પ્રભુ, તમારો વિશેષ અમે આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. આ અઠવાડિયામાં અમે તેઓના જીવન, દુઃખ, મરણને યાદ કરી શક્યા, અને આજે સવારે એ પુનરુત્થાનને અમે યાદ કરીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે જે કર્યું, એમના યુદ્ધસ્તંભ પરના કાર્યને કારણે જે પાપોની માફી અમને પ્રાપ્ત થઈ શકી છે, જે વિજય અમને મળી શક્યો છે, એની ઉજવણી આજે અમે કરીએ છીએ. અને કહીએ છીએ કે પ્રભુ, અમે તમારા બાળકો છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા વચનો વડે તમે અમને ઉત્તેજન આપો છો, સામર્થ્ય આપો છો, બળ આપો છો. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમે જે આશીર્વાદો અમને આપ્યા છે તેને માટે. અમારા જીવનમાં તમે જે કંઈ કરો છો સર્વને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. જે મિત્રો, સ્નેહીજનો, પડોશીઓ, અમારી સાથે કાર્ય કરનારા, અમારી પડખે ઉભા રહેનારા, અમારા પ્રાર્થના મિત્રોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ સુખ સગવડ માટેના જે સર્વ સાધનો તમે અમને આપ્યા છે તેના માટે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે સદા તમે અમારી સાથે છો, અને પુનરુત્થાનનું પરાક્રમ સદા અમારી સાથે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ વિશ્વભરની મંડળીઓને માટે કે જે આજે પ્રગટ કરી રહી છે કે ઈસુ એ જીવન છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારી સીએનઆઈ ગુજરાત ડાયસિસને માટે, અમારા માન બિશપ સાહેબને માટે, અમારા સેક્રેટરી એન્ડ ટ્રેઝરરને માટે, કાર્યવાહક સમિતિના સભ્યોને માટે, દરેક પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકોને, મિશનરીઓને માટે, દરેક આગેવાનોને માટે, પાસ્ટર કમિટીના સભ્યોને માટે, અને અમારી મંડળીઓના દરેક પરિવાર અને સભ્યોને માટે, તેમના જીવનને માટે, તેમની સાક્ષીને માટે, તેમના સેવા અને સમર્પણ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસની વિવિધ આત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તેની સાથે સંકળાયેલા સર્વના જીવનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીઓમાં જે આશીર્વાદો પ્રભુ આપ્યા છે તેની માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તમારો આભાર માનીએ છીએ અમારી સીએનઆઈ શરણને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે, દરેક ડાયોસિસના બિશપ સાહેબોને માટે, અમારી સિનડની દરેક ડાયોસિસની મંડળીઓને માટે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે સાથે મળીને અમે તમારું ભજન કરી શકીએ છીએ, કારણ કે અમે એક પિતાના સંતાન છીએ. અને પ્રભુ, અમે આજે સવારે જ્યારે પુનરુત્થાનના પરાક્રમને ઊંચું કરવાને માટે એકઠા મળ્યા છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે અમારા પાપોની તમને ક્ષમા આપો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, અને એ કૃપા અમને આપો કે જેથી એ પુનરુત્થાનના પરાક્રમમાં આગળ ને આગળ જતા અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ, અને દરેક પાપ અને પરીક્ષાની સામે લડતા અમને વિજય પ્રાપ્ત, અને અમે બીજાઓને જણાવી શકીએ કે અમે જીવંત ઈશ્વરના બાળકો છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન.
આવો આપણે સ્તુતિ અને આરાધનાના ગીતોમાં અત્યારે જોડાઈશું. Yeah.
ઈસુ ઉઠ્યો છે અને એ ખરેખર ઉઠ્યો છે અને એ હકીકત છે અને આજે આખો વિશ્વ એ વિવિધ રીતે એ પ્રગટ કરી રહ્યો છે ત્યારે આવો આપણે જ્યાં કઈ છીએ ત્યાં બીજાઓને આપણે એ જણાવીએ અને એ પોકારમાં આપણે જોડાઈએ કે ઈસુ ઉઠ્યો છે એ ખરેખર ઉઠ્યો છે ઈસુ ઉઠ્યો છે હા ખરેખર ઉઠ્યો છે ઈસુ ઉઠ્યો છે હા ખરેખર ઉઠ્યો છે ઈસુ ઉઠ્યો છે હા ખરેખર ઉઠ્યો છે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો આપણે વાંચીએ તો સાંભળીએ એ પહેલા આપણું બાઇબલ ઊંચું કરીને આ ગીતમાં આપણે જોડાઈએ મારે માટે ફરીથી ગા શાસ્ત્રમાંથી પ્રભુના વચનો આપણે વાંચતા સાંભળીએ નવા કરારમાંથી યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 1-18 કલમો યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 1-18 કલમો નવા કરારમાંથી યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 1 કલમથી ત્યારે અઠવાડિયાને પહેલે દાડે મોટે મળસ્કે અંધારું હતું એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહેશે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી તેથી પિતર તા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા તે બંને સાથે દોડ્યા પણ પેલો બીજો શિષ્ય પિતરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો તેણે નીચાવળીને અંદર જોયું તો શણના લુગડા પડેલા દીઠા તો પણ તે માહે ગયો નહીં પછી સિમોન પિતર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેણે પણ શણના લુગડા પડેલા દીઠા જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લુગડાની જોડે પડેલો નહોતો પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો કેમ કે તેણે મરી ગયેલામાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા ત્યારે શિષ્યો પાછા પોતાના ઘેર ગયા પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી તે રડતા રડતા નીચી નમીને કબરમાં ડોક્યા કર્યા કરતી હતી અને જ્યાં ઈસુનું મળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂતને એકને ઓસિકે ને બીજાને પાંગત બેઠેલા તેણે જોયા તેઓ તેને પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી માટે હું રડું છું એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઉભેલો જોયો પણ એ ઈસુ છે તેમ તેણે જાણ્યું નહીં ઈસુ તેને કહે છે કે ભાઈ તું કેમ રડે છે તું કોને શોધે છે તે માળી છે એમ ધરીને તેણે તેને કહ્યું કે સાહેબ જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે એ મને કહે એટલે હું તેને લઈ જઈશ ઈસુ તેને કહે છે કે મરિયમ તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની એટલે ગુરુજી ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી માટે મને સ્પર્શ ન કર પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ
અને મારો દેવ તો તમારો દેવ તેની પાસે હું ચડી જાઉં છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે. ઈશ્વર પિતા તેના વચનો વાંચવા તથા સાંભળવા પર આશીષ આપો. આમેન. આવો આપણે પ્રેરિતના વિશ્વાસનામાના વાંચનમાં જોડાઈએ. આપણે સાથે મળીને સાથે સાથે પ્રેરિતનું વિશ્વાસનામું વાંચીએ અને આપણો વિશ્વાસ પ્રગટ કરીએ. સર્વ સત્તાધાર ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનું કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસ જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મૂલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણા હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મૂલાનું ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત આપણે સાથે મળીને ગાઈશું. કૃષ્ણના વિજયવંત પ્રેમીને ગૌરવ ઇનામમાં આપ સર્વને ઈસ્ટર પર્વ 2022ની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ તરીકે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ આ સમય, અને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ તરીકે પણ આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ.
મારા કુટુંબ તરફથી, એક્ઝિક્યુટિવ કમિટી તરફથી, તમામ ધર્મસેવકો તરફથી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપ સર્વને પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રભુએ એના લોકોની સાથે એના આત્માએ કરીને એના દાસ દ્વારા એના વચનો દ્વારા મુલાકાત લીધી, વાતચીત કરી, એને માટે ઈશ્વરનો આભાર માનીએ. મારી આશા તથા પ્રાર્થના અને ખાતરી છે કે આ સપ્તાહ દરમિયાન પ્રભુએ એના લોકોની સાથે વાણી વ્યવહાર કર્યો હશે, નવી સમજણ આપી હશે, નવી દિશા આપી હશે, વચનોની ગહેરાઈમાં જવાની તક આપી હશે. બધાને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અપકમિંગ 2-3 પ્રોગ્રામ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના આવી રહ્યા છે, એની પણ જાહેરાત હું આપું એ સ્થાને નહીં કહેવાય. 14 મે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ દ્વારા સીએનએના તમામ ભાઈ બહેનોને માટે સોલો સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન અમદાવાદ મુકામે કરવામાં આવ્યું છે. એમાં જે એજ ગ્રુપ હશે તે 10-15 વર્ષ, 16-30, 31-45 અને લોકોની ડેફિનેટલી સમજણ ને લાગણી ને માગણી હતી તે પ્રમાણે કે હવે 45 અબોવ ને ઉંમરના લોકો પણ એમાં ભાગ લઈ શકશે. 4 અલગ અલગ વ્યવસ્થાની અંદર આ સંગીત કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે. પ્રાર્થના કરશો અને ગુજરાતના તમામ મંડળીના વાલા ભાઈ બહેનોને આ સમયે જેઓને પ્રભુએ ગાવા વગાડવાનું તાલંત આપ્યું છે તેઓ આ સોલો સિંગિંગ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકે તેમ છે. ઝડપથી આપ ફોર્મ તમારા પાળક સાહેબની પાસેથી લઈને ભરી આપશો, કારણ કે એના આધારે અમારે વ્યવસ્થા કરવાની છે. 4 ગ્રુપ પ્રમાણે વ્યવસ્થા કરવાની છે, એટલે કેટલી સંખ્યા આવે છે એના આધારે બાકીના નિર્ણયો અમારે લેવાના છે. એટલે તેથી કરીને આપના સાથ ને સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ. સત્વરે તમે તમારું ફોર્મ ભરીને આપો. 1 મે એ લાસ્ટ ડેટ હશે ફિલિંગ અપ ધ ફોર્મની, અને એ પહેલાં એ ગીત, રજિસ્ટ્રેશન રકમ અને તમારું જે ગીત છે એ ગીતની સ્ક્રિપ્ટ અચૂક અને અવશ્ય મોકલવાની રહેશે, એ તમે યાદ રાખશો. 14 મે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસમાં ટેલેન્ટ હન્ટિંગ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી 4 જૂન સમસ્ત ગુજરાતના વાલા જુવાન દીકરા દીકરીઓને માટે એ 4 જૂનના દિવસે યુથ ફેસ્ટ 2022નું આયોજન કરેલું છે સીએનઆઈ વટારિયા મુકામે. સીએનઆઈ અંકલેશ્વર ને વાલિયા રોડ ને વાલિયાથી નજીક આ સ્થળ આવેલું છે. પ્રભુએ બધી વ્યવસ્થા પૂરી પાડવા જઈ રહ્યા છે, ઈશ્વરનો આભાર માનીએ. રાજ અંકલેશ્વર વિભાગ આપણું હોસ્ટ બનવાનું છે, તેને માટે પણ ઈશ્વરનો આભાર માનીએ. તમામ વાલા જુવાન ભાઈ બહેનોને અપીલ છે કે મેક શ્યોર કે 4 જૂને તમે ત્યાં આવી રહ્યા છો. કોઈ રજિસ્ટ્રેશન રકમ રાખવામાં આવી નથી, ખાલી મંડળીને અમે એટલી જ વિનંતી કરવાના છે કે જે જુવાન દીકરા દીકરીઓ, પાસ્ટોરેટ કમિટી અથવા તો મહિલા સંગઠ કે વિવિધ અંગો છે તેના આગેવાનોને તમે તમારી સાથે લાવવાની વ્યવસ્થા કરશો, પણ પર્ટિક્યુલરલી જુવાનોને માટે અલાયદી બસની વ્યવસ્થા તમે કરો મંડળી તરફથી, એવી મારી વિનંતી હોઈ શકે. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જુવાનોને ના કાઢવાનો રહે, મંડળી રોકાણ તરીકે એ ખર્ચ આપે, અને એ રીતે ચાલો વટારિયા એ સંદર્ભમાં એ યુથ ફેસ્ટિવલની અંદર તમને આવવા માટેનું સ્નેહભર્યું આમંત્રણ અમે પાઠવીએ છીએ. પ્રાર્થના કરજો, પ્રભુ કૃપા આપે, પ્રભુ આશીષ આપે, અને આશીર્વાદિત સમયની અંદર આખા ગુજરાતના જુવાનો એક જ પ્લેટફોર્મ પર આશરે 10,000 કરતાં વધારે ભાઈ બહેનો અને જુવાનો એમાં સહભાગી બને એ પ્રકારની સમજણ સાથે અમે પ્રાર્થના સાથે આયોજનબદ્ધ આગળ વધી રહ્યા છે, એની પણ તમે ખાસ રીતે નોંધ લેશો એવી વિનંતી છે. અપકમિંગ પ્રોગ્રામની અંદર ગુજરાત ડાયસિસ દ્વારા સમસ્ત ગુજરાતના ભાઈઓને માટે અમે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરેલું છે, અને એમાં પણ તમે ઝડપથી તમારા ફોર્મ પાળક સાહેબની પાસેથી મેળવી લઈને તમે તમારી મંડળીની ટીમ મોકલી શકો તેમ છો. આવો સાથે મળીને આગામી દિવસોની અંદર ઈશ્વરના મહિમાન અર્થે એકતાના બંધનની અંદર બંધાઈને આપણે આગળ જ વધીએ. જીવન આનંદ ઓલ્ડ એજ હોમની મિનિસ્ટ્રી ચાલુ છે, એને માટે તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. ગુજરાત ડાયસિસનો પોતાનો ઓડિયો વિડીયો જે રેકોર્ડિંગ સ્ટુડિયો છે એ મિનિસ્ટ્રીને માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો. આ વખતે દુખસન સપ્તાહની મિટિંગ જે ઓનલાઈન થઈ એમાં જે ગીતો મૂકવામાં આવ્યા તે ઓડિયો વિડીયો જે આપણું રેકોર્ડિંગ સેન્ટર છે તે થકી કરવામાં આવે છે. ભજન સંગ્રહના બધા જ ગીતો આપણે ઓડિયો વિડીયો ફોર્મેટમાં મૂકવા જઈ રહ્યા છે, અને એમાં દરેક ક્વાયરને, મોટાભાગના ક્વાયર કે જ્યાં સારી રીતે એ લોકો ગાય છે, વગાડે છે, તો એમને અમે દરેક ચર્ચને જે જે શક્ય હશે તે હજુ લિસ્ટ બનાવવાનું બાકી છે,
પાંચ પાંચ ગીતો અમે આપવાના છે અને એક સ્પેશિયલ ગીત એટલે છ ગીત દરેક મંડળી પ્રાર્થના સાથે તૈયાર કરે અને એ સંદર્ભની અંદર અમદાવાદમાં આવીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એનું રેકોર્ડ થાય, ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન થાય અને હવે એની ઓનલાઈન વર્શિપની અંદર ગુજરાતના ક્વાયરોને તમને જોવાનો લાહો મળશે. આ પણ એક નોખી મિનિસ્ટ્રી હશે, આ પણ એક અદ્ભુત અને જાયબ જેવો આશીર્વાદ હશે, એને તમે અચૂક માણો એવી વિનંતી આ સમયે હું કરવા જઈ રહ્યો છું. આ ઉપરાંત હાલમાં હું સીએનઆઈ રાજકોટ મુકામે દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં ભાગ લઈ રહ્યો છું, તેને માટે વિશ્વનો આભાર માનું અને બહુ આશીર્વાદિત સમય રહ્યો. કુટુંબોની મુલાકાતો લીધી, વડીલોની મુલાકાતો લીધી, સુરેન્દ્રનગર ચર્ચ, જામનગર ચર્ચ અને ત્યારબાદ જૂનાગઢ ચર્ચની મુલાકાત લીધી. આજે હમણાં જ અમે ગોંડલ જઈને આવ્યા અને બહુ આશીર્વાદિત સમય રહ્યો. પ્રેઇઝ ગોડ ફોર એવરીથિંગ. રેવરન્ડ રણછોડ ગામિત સાહેબ કે જેઓ આ વિભાગના એરિયાડીન છે, તેઓ અને રેવરન્ડ ક્લેરાબેનની આગેવાનીમાં આ આશીર્વાદિત સમય વિતાવવાની તક મળી માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આ મુલાકાતો દરમિયાન એક દાદીની મુલાકાત ના ત્યાં અમે ગયા અને દાદીએ જે બતાવ્યું એ હું અત્યારે વિડીયો ક્લિપને મારફતે આપની સમક્ષ રજૂ કરવા માગું છું, એને તમે નિહાળો અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. જાહેરાત અંત થાય એટલે તરત જ એ વિડીયો ક્લિપિંગ અમે તમારી સમક્ષ મૂકવા માગીએ છીએ, તમે જોજો અને ઈશ્વરના મહિમાને અર્થે પ્રભુના વચનો કેટલા મહત્ત્વના છે એ આ પેઢી મને તમને અર્થસભર રીતે શિક્ષણ આપે છે, દિશા આપે છે, સમજણ આપે છે અને સ્પષ્ટતા આપે છે. અને તેથી કરીને આવો ઈસ્ટર પર્વને આપણે ધામધૂમથી ઈશ્વરના મહિમાને અર્થે ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા એને સેલિબ્રેટ કરીએ એવી મારી શુભેચ્છા છે. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. થોડા સમયની અંદર જ આપણે વિડીયો ક્લિપ જોઈશું. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના મોભી સમાન વડીલ અભિગાયલબેન જેકબ ગોહિલ દાદીની સાથે અત્યારે મને રાજકોટ મંડળીની જ્યારે મુલાકાતે દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં આવ્યો છું જ્યારે એમની મુલાકાતે આવવાની તક મળી, એમની સાથે બેસવાથી, એમની સાથે મુલાકાત કરવાથી, વાતચીત કરવાથી જે આનંદ અને આશીર્વાદ મને પ્રાપ્ય થયો એને માટે હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરની સ્તુતિ કરું છું અને ગૌરવની લાગણી અનુભવું છું. આ સમય સમાજને જણાવતા આનંદ થાય છે કે આ આપણા મુરબ્બી વડીલ છે, આ એક એવી પેઢી છે કે જેમણે હંમેશા વિશ્વાસ તો કર્યો પણ વિશ્વાસની સાથે સાથે ઈશ્વરના જીવંત વચનોને પકડી રાખ્યા. એ વાંચ્યા એટલું જ નહીં પણ આપને જણાવતા આનંદ થાય છે કે કોરોનાની પરિસ્થિતિ પહેલાના આ એક વર્ષના સમયગાળા દરમિયાન 10 જ મહિનાની અંદર, 10 માસ 4 દિવસની અંદર તેમણે આખું બાઇબલ ગુજરાતીની અંદર આ પોતાના સ્વહસ્તે લખેલું છે એની આ સમયે તમે નોંધ લો. નહેમિયાનું પુસ્તક છે અને બહુ સુંદર, નીટ એન્ડ ક્લીન, સુંદર અક્ષરો સાથે આ બાઇબલ તેમણે તૈયાર કર્યું છે ને એના માટે હું ઈશ્વરનો આભાર માનતા ગૌરવની લાગણી અનુભવું છું. ફક્ત 10 મહિના અને 4 દિવસ. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. જણાવતા એ પણ આનંદ થાય છે કે સમાજમાં આપણે ઘણી બધી વખત બાઇબલ ને બાઇબલના વચનો તરફ આપણે ધ્યાન ઓછું કર્યું, કદાચ બાઇબલ ઘણા બધાએ એક વખત વાંચ્યું પણ નહીં હોય પણ દાદી અત્યારે સમાજને માટે પ્રેરણા અને પ્રોત્સાહનનું કારણ બની રહ્યા છે, ત્યારે ઈશ્વરનો આભાર માનું. આ ગુજરાતી બાઇબલની વાત કરું છું પરંતુ ફક્ત 4 મહિનાની અંદર દાદીએ આ સમયે નવો કરાર ઇંગ્લિશ લેંગ્વેજની અંદર લખે છે. ધીસ ઇઝ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. It is written in the English, just in 4 months alone. And praise God, ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આ દાદી એક એવા કુટુંબમાંથી આવે છે, પાળક સાહેબના કુટુંબમાંથી આવે છે. વાલા ખંભાતા સાહેબને યાદ કરીએ તો અસ્થાને નહીં કહેવાય. ખંભાતા સાહેબના દીકરીની આ વાત અત્યારે હું કરી રહ્યો છું કે જેમણે સંઘર્ષની સાથે, મર્યાદાઓની સાથે, સેવાની અંદર રહીને બાળકોને મોટા કર્યા, ઉછેર્યા, વિશ્વાસનો વારસો તેઓને ભેટ સ્વરૂપે આપ્યો અને એના પરિણામ સ્વરૂપે આટલું અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ સમાન નજરાણું તેઓ કુટુંબને, મંડળીને અને સમાજને આપી રહ્યા છે, ત્યારે હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપતા દાદીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. થેન્ક યુ સો વેરી મચ કહેવા માંગુ છું. આપને મળીને જે આનંદ ને ઉલ્લાસ પ્રાપ્ય થયો તેના માટે હું ઈશ્વરનો આભારી છું, આપનો ઈશ્વરનો ઋણી છું અને મારી પ્રભુની પ્રાર્થના છે કે પ્રભુ આપને સારી તંદુરસ્તી આપે, એની કૃપા આપે, એની આશીષ આપે અને કુટુંબના મોભી તરીકે, મંડળીના મોભી તરીકે, ડાયોસિસ અને સમાજના મોભી તરીકે પ્રભુ આપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે એવી પ્રાર્થના અને શુભેચ્છા.
વિશેની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજે અમે એ વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છીએ કે અમે જે પ્રાર્થના તમારી સમક્ષ તમે લાવીએ છીએ તેનો પ્રત્યુત્તર તમારી યોજના પ્રમાણે અને તમારા સમયમાં તમે અમને આપો છો. પ્રભુ, અમે અમારી ગુજરાત ડાયોસિસને માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા મન બિશપ સાહેબ અને તેમના પરિવારને માટે. પ્રભુ, તમારું માર્ગદર્શન અને દોરવણી તમે તેઓને પૂરા પાડો. પ્રભુ, તેમની ગુજરાત ડાયોસિસમાંની, સિનડમાંની અને વિવિધ સંસ્થાઓની આગેવાનીને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, સારી તંદુરસ્તી તમે તેમને આપો અને તેમની સેવા દ્વારા અમારી મંડળીઓ એ તમારા પ્રત્યેના વિશ્વાસમાં સતવૃદ્ધિ પામતી જાય, અમારી ગુજરાત ડાયોસિસ આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય અને નવી નવી મંડળીઓ સ્થપાઈ શકે એવું તમે થવા દો. અમારી પ્રાર્થના છે પ્રભુ, તમારા મહિમાનાર્થે તમે તેઓનો ભરપૂરથી ઉપયોગ કરો અને પ્રભુ, પુનરુત્થાનનું પરાક્રમ સદા તેઓને પ્રાપ્ય થતું રહે, પવિત્ર આત્માનું પરાક્રમ તેઓને સદ પ્રાપ્ય થતું રહે અને તમારો તાજો અભિષેક હંમેશા તેઓના પર હોય એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસના પાળક સાહેબોને માટે, ડીકનો, સુવાર્થિકો અને મિશનરીઓને માટે, આગેવાનોને માટે જે સેવાઓ તેઓ વિવિધ પ્રકારે આપી રહ્યા છે, ત્યારે પ્રભુ એ સેવાઓને તમે સામર્થ્યવાન કરો. તેમની સેવાઓ દ્વારા મંડળીઓ વધુ ને વધુ સામર્થ્યવાન બની શકે, ઘણા બધા જીવનો બંધાય, ઘણા બધાને તમારો પ્રેમ પ્રાપ્ત થાય એવું તમે થવા દો. પ્રભુ, અમારી મંડળીઓને તમારી આશીષ આપો, અમારી મંડળીના દરેક પરિવારોને, સભ્યોને તમારી આશીષ આપો. પ્રભુ, જેઓ બીમાર છે તમારા પવિત્ર નિરોગી આત્મનો સ્પર્શ તેઓને થવા દો અને સંપૂર્ણ સાજાપણ તમે તેઓને પૂરું પાડો. જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, પ્રભુ તમારો પ્રેમ તેઓને પ્રાપ્ત થાય, તમારી શાંતિ તેઓને પ્રાપ્ત થાય, તેમના પ્રશ્નોનો ઉકેલ તેઓને પ્રાપ્ત થાય એવું તમે થવા દો. અને એ માટે તમારા બાળકો કે જો વિશ્વાસમાં વધુ મજબૂત છે તેઓનો તમે ઉપયોગ કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ પોતાના સ્વજનોને આ અઠવાડિયામાં ગુમાવ્યા છે, પ્રભુ તમારી શાંતિ, સાંત્વન અને દિલાસો તેઓને પૂરા પાડો. પ્રભુ, અમારી પ્રાર્થના છે અમારી મંડળીઓના સિનિયર સિટીઝન્સને તમારી આશીષ આપો, તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. જે ઘરમાં તેઓ રહે છે ત્યાં તેમને માન આપવામાં આવે, તેમની સગવડો સાચવવામાં આવે એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓના ભાઈ બહેનો કે જેઓ અલગ અલગ જગ્યાઓમાં કાર્ય કરે છે, પ્રભુ તમે એ કાર્યને માટે તમારું જ્ઞાન અને ડાપણ તેઓને પૂરા પાડો. એ કાર્યસ્થળ પર જો કોઈ મુશ્કેલીઓનો તેઓ સામનો કરતા હોય તો પ્રભુ તેનો ઉકેલ તમે તેઓને પૂરો પાડો. એ પછી કોઈ બદલીનો પ્રશ્ન હોય તો પ્રભુ તમે તેઓને એમાં સહાય કરો, દરેક અશક્યતાઓને પ્રભુ તમે દૂર કરો. પ્રભુ, અમારી પ્રાર્થના છે એ કાર્યસ્થળ પર કાર્ય કરવાને માટે તમે તેઓને કૃપા આપો કે જેથી આનંદથી અને સંતોષથી તેઓ એ કાર્ય કરી શકે અને એ માટેનું સંકુળ વાતાવરણ પ્રભુ તમે પોતે પેદા કરો. પ્રભુ, તેઓની સાથે કાર્ય કરનારા તેમના ઉપરી અધિકારીઓ, સહકર્મકારીઓ બધા જ તેમને મદદ કરે, તેમને સહકાર આપે, સાથ આપે, તેમના પર પ્રેમ કરે એવું તમે થવા દો. અને પ્રભુ, વિશેષ આજે જ્યારે પુનરુત્થાનના પરાક્રમને મેં યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ અમારા મંડળીઓના ભાઈ બહેનો જેઓ અલગ અલગ જગ્યાઓમાં કાર્ય કરે છે ત્યાં તેઓને પ્રમોશન બઢતી પ્રાપ્ત થાય એવું તમે થવા દો. પ્રભુ, એ ચમત્કાર તમે તેઓના માટે થવા દો. એ જો કોઈ બાબતો એમાં નડતી હોય, જો પડકારરૂપ હોય, અશક્યતા હોય તો એ સૌનું અત્યારે ઈસુ ખ્રિસ્ત નામમાં અમે દૂર કરીએ છીએ અને આશીર્વાદ પ્રમોશનનો અમે તેમના માટે ખુલ્લો કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે અમારા જીવનો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લખી રહ્યા છે, ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, પ્રભુ તમે તેઓને સફળતા આપો, તેઓને તમારું જ્ઞાન ડાપણ આપો કે જેથી આ જગતના જે ઉચ્ચ સ્થાનો છે તેઓને પ્રાપ્ત થાય. પ્રભુ, અમારે કશું જ ઓછું જોઈતું નથી, પણ પ્રભુ અમે એ જોવા માંગીએ છીએ કે અમારા જીવનો મોટા મોટા સ્થાનો પર બેસે અને અધિકાર ચલાવે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ
અમારામાંના ઘણા બધા જુવાનો કે જો યોગ્ય જીવન સાથેની શોધમાં છે, પ્રભુ આ વર્ષ તેઓને માટે આશીર્વાદ વર્ષ બની રહે અને યોગ્ય જીવન સાથે તેઓને પ્રાપ્ત થાય એવું તમે થવા દો. પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ, અમારા બાળકો કે જો અભ્યાસ કરી રહ્યા છે, પ્રભુ તમારું જ્ઞાન તેઓને પૂરું પાડો, પરીક્ષાઓમાં જળહળતો વિજય અને સફળતા તેઓને આપો. અને આવતા દિવસોમાં જ્યારે ઘણા અમારા બાળકો કે જેઓ અલગ અલગ સ્કૂલો કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે પ્રયત્ન કરશે, ત્યારે પ્રભુ તમે તેમના માટે દ્વાર ખુલ્લા કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ઘણા પરિવારો કે જેઓ ગંભીર છે, અમારા ઘણા પરિવારો કે જેઓ દુઃખમાં છે, ઘણા કે જેઓને નાણાકીય જરૂરિયાતો છે, પ્રભુ અમારી પ્રાર્થના છે એ બધી જ જરૂરિયાતો તમે તેઓને પૂરી પાડો. પ્રભુ તમે તેઓની સમસ્યાનું સમાધાન આપો, એ સંબંધોને ફરી તમે સ્થાપિત કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિશ્વભરની મંડળીઓને માટે, આજે જ્યારે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉજવણી તેઓ કરવાના છે, એ કહેતા કે ઈસુ એ જીવન છે, ત્યારે પ્રભુ તમે તેઓની મધ્ય હાજર રહો અને તમારી આશીષ તમે તેઓને આપો. પ્રભુ અમારી સામે જે પડકારો આ દિવસમાં ઉભા થયેલા છે એ માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જ્યાં જ્યાં સતાવણી થઈ રહી છે ત્યાં પ્રભુ તમારા લોકોની સાથે તમે રહો, તેમના વિશ્વાસને બધું દ્રઢ કરો, તમે તેઓને સામર્થ્ય અને બળ આપો કે જેથી આ બધામાં તેઓ ટકી રહે અને એ પ્રગટ કરી શકે કે અમે જીવંત ઈશ્વરના બાળકો છીએ. જો સતાવણી કરી રહ્યા છે તેઓને પ્રભુ તમારી કૃપા આપો કે જેથી તેઓ સત્ય શું છે એ જાણી શકે. પ્રભુ અમારી પ્રાર્થના છે જ્યાં જ્યાં સુવર્તાનું કાર્ય ચાલી રહ્યું છે એની સાથે જેઓ સંકળાયેલા છે એમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો અને એમના દ્વારા આ દુનિયાની દરેક ખૂણે ખૂણામાં તમારી સુવાર્તા ફેલાઈ શકે અને લોકો જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે, એ મસીહા છે. પ્રભુ અમારા દેશને તમારી આશીષ આપો, અમારા વડાપ્રધાન તેમની સાથેના સાથી પ્રધાનો, અમારા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, અમારા રાજ્યના દરેક મુખ્ય પ્રધાનો અને રાજ્યપાલ, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ લોકસભા અને રાજ્યસભા અને વિધાનસભાના સભ્યોને માટે, દરેક અધિકારીઓને માટે. પ્રભુ તમારું જ્ઞાન અને ડાપણ આ દેશને યોગ્ય શાસન તેઓ પૂરી પાડી શકે એ માટે તમે પૂરા પાડો કે જેથી તેઓ લોકો પર પ્રેમ કરે, લોકોના જીવનોમાં રસ લે અને મારો દેશ એ શાંતિ સુખ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે. અમારા દેશમાં જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, પ્રભુ તમે સગળી દૂર કરો, દરેક દુષ્ટતાઓ પ્રભુ તમે દૂર કરો અને મારો દેશ એ જાણી શકે અને અમે જોઈ શકીએ કે દરેક જીવ કબૂલ કરે અને દરેક કુટર તમારી આગળ નમે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ યુક્રેન અને રશિયાના યુદ્ધને માટે, પ્રભુ તમે ચમત્કાર થવા દો, તમે સામેલગીરી કરો અને એ યુદ્ધ સમાપ્ત થાય એવું તમે થવા દો. એ યુદ્ધમાં જેઓ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, પ્રભુ તમારી શાંતિ અને દિલાસો તેઓને આપો. જેઓ બધું જ ગુમાવી દીધો છે તેઓને તેમની બધી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડો. જેઓ ગવાયેલા છે તેઓને તમારો સ્પર્શ થવા દો અને સંપૂર્ણ સાજા પણ પૂરું પાડો. બંને દેશના આગેવાનો સાથે મળીને યુદ્ધ વિરામની ઘોષણા કરી શકે એવું તમે થવા દો અને એ માટે વિશ્વભરના નેતાઓ જે પ્રયત્નો કરી રહ્યા છે એ પણ તમે આશીર્વાદિત અને સફળ કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસિસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને માટે, ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીને માટે, અમારા જે મિશનરીઓ સુવાર્તાનું કાર્ય કરી રહ્યા છે તેઓને માટે, ડાયસિસ કાઉન્સિલિંગ સેન્ટરને માટે, આઈએસપીસી કે બુકસ્ટેલને માટે, પ્રેયર ટાવરને માટે, આઈટીઆઈને માટે, અમારી સ્કૂલને માટે, વિવિધ જે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે સર્વને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારે રેકોર્ડિંગ સ્ટુડિયોને પણ તમારી આશીષ આપો, જીવન દ્વાર અને જીવન આનંદને પણ તમારી આશીષ આપો, એની સાથે સંકળાયેલા સર્વને તમારું જ્ઞાન ડાપણ પૂરું પાડો અને આ બધી જ પ્રવૃત્તિઓ દ્વારા અમે વિશાળ સમાજને મદદરૂપ થઈ શકીએ અને દરેક જણ જાણી શકે કે ઈસુએ જે સેવા કરી
એમના પગલે અમે ચાલી રહ્યા છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજની અમારી ઉજવણીને તમે એ રીતે સાર્થક કરો કે જેથી જે પુનરુત્થાનનું પરાક્રમ અમારા જીવનમાં છે એ પ્રગટ થાય, એનો અનુભવ બીજાઓ પણ કરી શકે, એ વાત બીજાઓ પણ સાંભળી શકે. અમારી મધ્યસ્થની પ્રાર્થના મરવાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માન્યતાઓ, આમેન. ખાસ ગીત આપણી સમક્ષ અત્યારે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રભુનું વચન આપણે સાંભળીશું. સજીવન થયા
કમરના બંધનોને તોડીને વિજયવંત રીતે મરણમાંથી પુનરુત્થાન પામ્યા એની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુ આપણને એક રૂપા આપે, સામર્થ્ય આપે કે પુનરુત્થાનનું પરાક્રમ ઉચકીને આપણા જીવનો જીવીએ કે જેથી લોકો આપણા જીવનની અંદર એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકે. પ્રભુનો આભાર માનીએ છે આજની આ ઓનલાઈન ભક્તિ સેવાને માટે. માન બિશપ સાહેબનો અત્યારે આભાર માનું છું કે આ અવસર મને આપ્યો કે આજની ભક્તિ સભાનું સંચાલન હું કરી શકું અને પ્રભુનું વચન લાવી શકું. ટેકનિકલ ટીમને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અને આવો આપણે પ્રભુનું વચન જોઈએ, પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કબર અને મરણના બંધનો તોડીને વિજયવંત રીતે જીવંત થયા અને આજે તેઓ જીવંત ઈશ્વર છે એ અમે વિશ્વાસ કરીએ છીએ અને કબૂલાત કરીએ છીએ અને અમારા જીવનો દ્વારા અમે પ્રગટ કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજની અમારી ઉજવણી તમે સાર્થક બનાવો, આજે તમારું વચન અમને ઉત્તેજન આપે, અમને પડકાર આપે, અમને ચેતવણી આપે કે જેથી આજે અમારો વિશ્વાસ એ વધુ ને વધુ મજબૂત થાય અને પુનરુત્થાનના પરાક્રમને અમારા જીવનમાં ઉચકીને અમે આ જગતમાં જઈએ કે જ્યાં જગતના લોકો અમારા જીવનો દ્વારા જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ એ જીવંત ઈશ્વર છે. પ્રભુ, તમારી હાજરી અત્યારે અમારી સાથે હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામ ભાગ્ય છે, આમેન. એ સવારને તમે યાદ કરો કે જ્યાં હજુ અંધારું હતું, લોકો શાંતિની નિંદ્રામાં પડેલા હતા, આજુબાજુ કોઈ કોલાહલ નહીં, કારણ કે દરેક જેમણે ગઈકાલે જે કંઈ બન્યું હતું, પરમ દિવસે જે કંઈ બન્યું હતું એ બધું જોયું, જાણ્યું અને એમ માન્યું કે બધું જ ખલાસ થઈ ગયું છે, હવે કશું જ આગળ થવાનું નથી. પરંતુ એ રવિવારની સવારે એ કબર પરનો પથ્થર ગબડી ગયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંથી બહાર આવ્યા અને એ પ્રગટ કર્યું કે જુઓ, હું જીવંત ઈશ્વર છું. ઈસુ ઉઠ્યા છે અને એ હકીકત છે. ઈસુ એ જીવન છે અને એ હકીકત છે. ઈસુ કે જેમણે દાવો કર્યો કે આ મંદિરને તમે પાડી નાખો અને ત્રણ દિવસમાં હું એને ઊભું કરીશ, એ વચનોનો આપનાર અને વચનોનો પાડનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સાબિત કરીને બતાવ્યું કે તેઓ જીવંત ઈશ્વર છે અને તેમનો કાબુ અને અધિકાર આ દુનિયાની દરેક બાબતો પર છે. અને એ જ જીવંત પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને એ જણાવે છે કે જુઓ, હું જીવન છું અને હજુ પણ હું તમારા પર પ્રેમ કરું છું અને હું તમારા જીવનમાં કાર્યરત એવો ઈશ્વર છું. આજે સવારે જ્યારે આપણે એ પુનરુત્થાનની ઉજવણી કરી રહ્યા છે, આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મરણ દુઃખ એને યાદ કર્યું અને આજે એ કબરમાં મૂકેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ કબરમાંથી બહાર આવ્યા અને આખી દુનિયાની સમક્ષ પોતાની જાતને પ્રગટ કરી, એ ઉજવણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આવો આપણા વિશ્વાસને વધુ મજબૂત આજે બનાવીએ કે કશું પણ મારા જીવનમાં બનશે, કશું પણ થશે, કોઈ પણ બાબતો મારા પર આવશે, પણ એ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મારા જીવનમાં કાર્યરત છે એનો કાબુ અને અધિકાર મારા જીવનની દરેક ઘટનાઓ પર છે અને છેલ્લો વિજય એ મારો છે, કારણ કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું પણ રોકી શક્યું નહીં. એ સમય કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દને કબરમાં મૂકવામાં આવ્યો ત્યારે માથીને લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને ત્યાં એ લખ્યું છે 65મી કલમમાં, અને પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેઓ તેનો જાપતો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓ કબર પર જાપતો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. એ બહુ મોટો પથ્થર ત્યાં મૂકવામાં આવ્યો, એના પર સીલ કરવામાં આવ્યો કે જેથી કોઈ પણ એ સીલને તોડી શકે નહીં અને પથ્થરને ગબડાવી શકે નહીં. પણ પ્રભુની સ્તુતિ થાઓ કે આપણો પ્રભુ એટલો મહાન અને પરાક્રમી છે કે જેણે એ પથ્થરને દૂર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત બહાર આવી શક્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને માટે હવે કશું જ અશક્ય કે કઠણ નથી. તમારા જીવનમાં આવતા કઠિન પ્રસંગો, તમારા જીવનમાં ઉભી થયેલી વિપરીત
પરિસ્થિતિઓ કે જ્યાં તમને એમ લાગતું હોય કે હવે બધું જ ખલાસ થઈ ગયું છે અને મારા માટે કશું જ બચ્યું નથી, હવે હું ખલાસ થઈ ગયો છું અને હવે મારું ભવિષ્ય અંધકારમય છે, પણ એ પ્રભુ ઈશ્વરની માટે તમારા એ જીવનની પરિસ્થિતિઓમાં અંદર જવું એ અશક્ય નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો જ્યાં હતા એ બારણા બંધ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંદર ગયા અને તેમને કહ્યું કે તમને શાંતિ થાવ. એ શિષ્યો કે જો ભયભીત હતા, એ શિષ્યો કે જીવન એમ લાગ્યું કે હવે બધું ખલાસ થઈ ગયું, અમારો ગુરુ ચાલ્યો ગયો અને હવે અમે શું કરીશું, એ ચિંતા ભવિષ્યની અમને હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંધ બારણા હોવા છતાં પણ અંદર ગયા. તમને એમ લાગતું હોય કે કોણ અમને મદદ કરશે, કોણ આ પરિસ્થિતિમાં મારી સાથે ઊભું રહેશે, હવે કશું જ થઈ શકે એમ નથી. પણ જાણો, અને આજે હું તમને એ કહેવા માંગુ છું કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કશું જ અશક્ય નથી. ગમે તેવી તમારી પરિસ્થિતિ હોય, પણ એ પરિસ્થિતિઓમાં અંદર જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સગળાને પલટાવી શકે છે. આખું વિશ્વ એ સમયે સ્પષ્ટ હતું, એ જાણતા કે હવે કશું જ થવાનું નથી, એ ઈસુને અમે કબરમાં મૂકી દીધો છે અને હવે બહાર આવી શકે એમ નથી. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કબરમાંથી બહાર આવ્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારા જીવનની પરિસ્થિતિને પલટાવી શકે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનની પરિસ્થિતિઓને એ રીતે બદલી શકે છે કે જ્યાં તમને બધું જ નવું પ્રાપ્ત થાય. શું એ તમારા સ્વપ્નો તૂટી ગયા છે? શું તમારા એ સ્વપ્નોને તમે દાટીને મૂકી દીધા છે, એ જાણતા કે કશું થવાનું નથી, મારા બધા જ પ્રયત્નો નિષ્ફળતામાં જાય છે, મને કઈ સફળતા મળવાની નથી, કોઈ મને મદદ કરતું નથી, કોઈ મારા પર પ્રેમ કરતું નથી, કોઈ મારા પર વિશ્વાસ કરતું નથી, મારી પાસે કોઈ અવસરો નથી કે હું આગળ વધી શકું, મને નોકરી પ્રાપ્ત થઈ શકે, મારા લગ્ન થઈ શકે, મારા કુટુંબની અંદર આશીર્વાદો પ્રાપ્ત થઈ શકે, મને સારું ઘર મળી શકે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને કહેવા માંગે છે કે મારા દીકરા કે દીકરી, હું આજે જીવનથી સોર છું અને આજે હું તારી પરિસ્થિતિઓમાં અંદર જઈને એ બધું પલટાવી શકું છું, એ બધું બદલાવી શકું છું, એ તારી નિષ્ફળતાઓને હું સફળતામાં મેળવનાર ઈશ્વર હું છું. તો આવો, એ ઈસુ પર તમે વિશ્વાસ કરો, એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ મૂકો કે જો પ્રભુ મારી સાથે હશે તો મારી વિરુદ્ધ કોણ? જો આ પૃથ્વીનું સર્જન કરતા, એને ટકાવી રાખનાર, એને નિભાવી રાખનાર પ્રભુ જો મારી સાથે હોય તો શું એ મને બધું નહીં આપી શકે? શું એ શ્રાપને આશીર્વાદમાં પલટી નહીં શકે? જે પહેલી બાબત આજના પુનરુત્થાનના દિવસે આપણે જોઈએ છે એ છે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરાક્રમ. એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરાક્રમ એ શિષ્યોમાં આપણે સૌથી પહેલા જોઈએ છે. એ શિષ્યો કે જો ભયભીત હતા, એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને એમને કહે છે કે તમને શાંતિ થાવ. એ શિષ્યો કે જેઓ એક બંધ બારણાની પાછળ હતા, કે જ્યાં એમને દરેક પ્રકારની બીક હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ઉત્તેજન આપે છે, એમને સામર્થ્ય આપે છે, એમને બળ આપે છે અને તેઓ પોતાની જાતને તૈયાર કરે છે. અને એ 50માના દિવસે એમના પર પવિત્ર આત્મા ઉતરી આવે છે. એ શિષ્યો કે જો ભયથી ભરપૂર હતા, એ શિષ્યો કે જેમને બીક હતી અને તેઓ બહાર નીકળતા ન હતા, એ શિષ્યો હવે એ લોકોના ટોળાને કહેશે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે મારી નાખ્યો અને દેવે મરણમાંથી ઉઠાડ્યો છે. અને શિષ્યો બહાર ગયા અને તેમણે સુવાર્તા પ્રગટ કરી અને જ્યાં કઈ ગયા ત્યાં પુનરુત્થાનનું પરાક્રમ એમણે પ્રગટ કર્યું. એ પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, પાંચમો અધ્યાય, જ્યાં જ્યાં તમે જોશો ત્યાં એ તમે જોશો કે તેઓ પુનરુત્થાનની સાક્ષી પૂરી અને એ પ્રગટ કર્યું કે જે ઈસુને તમે મારી નાખ્યો એ ઈસુને દેવે મરણમાંથી પાછો ઉઠાડ્યો. કબર એને રોકી શકી નહીં, એ મરણની વેદના એને બાંધી શકી નહીં, પણ એ બધામાંથી એ પાછો ઉઠ્યો અને જ્યાં કઈ તેઓ ગયા એમણે પુનરુત્થાનની સાક્ષી પૂરી. એ કારણ કે પુનરુત્થાનનું પરાક્રમ એમની સાથે હતું, એ સતાવણ્યો એમને થઈ છતાં પણ એમાં એ ટકી રહ્યા અને એ લોકોએ પોતાની જાતને મરણને સોંપી દીધી અને શહીદ થયા. સુવર્તાને માટે તેઓ મરણને પણ વહાલું કર્યું, કારણ કે પુનરુત્થાનનું પરાક્રમ એમની સાથે હતું. આખા વિશ્વની અંદર તેઓ ગયા, સુવાર્તા પ્રગટ કરી અને લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને મંડળીઓ બંધાતી ગઈ અને આજે એ મંડળીના ભાગરૂપ
આપણે છીએ કે જ્યાં આપણે સાથે મળીને એ જીવંત ઈશ્વરનું ભજન કરીએ છીએ. એ મંડળી કે જે સતત વૃદ્ધિ પામતી ગઈ, એ મંડળી જે સુવાર્તા પ્રગટ કરતી ગઈ, એ કહેતી ગઈ કે ઈસુ એ જ મસીહા છે, ઈસુ એ જ તારણહાર છે કે જેમણે સમગ્ર માનવજાતના પાપ પોતાના પર લીધા અને તેઓ મરણમાંથી સજીવન થયા અને આજે તેઓ જીવંત ઈશ્વર છે. એ મંડળીનું જીવન, એ મંડળીનું કાર્ય એ પ્રગટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવંત ઈશ્વર છે અને પુનરુત્થાનનું પરાક્રમ મંડળીમાં આજે પણ પ્રાપ્ય છે. અને તમે છો, આપણે છીએ કે જેઓ આપણા જીવન દ્વારા લોકોની સમક્ષ પ્રગટ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવંત ઈશ્વર છે. ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિ મારા જીવનમાં આવે છે, પણ મારા મોં પર હાસ્ય હોય છે. ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિ મારા જીવનમાં પેદા થાય છે, પણ શાંતિથી બધાનો સામનો કરી શકું છું. મારામાં ઈશ્વરે પરાક્રમ મૂક્યું છે. એ પુનરુત્થાનનું પરાક્રમ જે મારા જીવનમાં કાર્ય કરે છે, એ મને મદદ કરે છે કે આ બધા સંજોગો અને પરિસ્થિતિમાં મારા દુશ્મનો પર પણ હું પ્રેમ કરી શકું, એમને શ્રાપને બદલે આશીર્વાદ આપી શકું, એમના માટે હું પ્રાર્થના કરી શકું કે પ્રભુ તેઓને આશીર્વાદ આપે. આ પરાક્રમ ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ પુનરુત્થાનનું પરાક્રમ જે તમારામાં છે. એ શિષ્યો, મંડળી અને આપણે એ બધા એ પ્રગટ કરીએ છીએ કે દેર ઇઝ પાવર ઇન રેઝુરેક્શન. એ પુનરુત્થાનમાં પરાક્રમ છે અને પુનરુત્થાનનું પરાક્રમ આપણા જીવનમાં સતત કાર્યરત છે કે જ્યાં જ્યાં જઈએ ત્યાં એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે અને આપણને સહાય અને મદદ કરે છે. જે બીજી બાબત આપણે જોઈએ છે એ છે કે શા માટે આ પુનરુત્થાનનું પરાક્રમ આપણને પ્રાપ્ત થયેલું છે. એ વિચાર આપણે કરીએ. ઉત્પત્તિ બીજો અધ્યાય કે જ્યાં ઈશ્વરે માણસને બનાવ્યો અને એદન બાગમાં એને મૂક્યો અને બધો જ અધિકાર એને આપ્યો. અને પછી ત્રીજો અધ્યાય કે જ્યાં શેતાન આવે છે અને આદમ અને હવાને ભરમાવે છે અને પછી તે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને શ્રાપ તેમના પર ઉતરી આવે છે. ઉત્પત્તિ તેનો ત્રીજો અધ્યાય અને ચૌદમી કલમ અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તવન પશુ કરતા શાપિત હો, તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી દૂળ ખાશે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સોળમી કલમથી એ સ્ત્રીને કહે છે અને પછી સત્તરમી કલમમાં એ આદમને કહે છે કે એ સારું તારી લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દુઃખ દિવસોમાં દુઃખે ખાશે, તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગવશે અને તું ખેતરનું શાક ખાશે. ઈશ્વર એ સર્પને પણ શ્રાપ આપે છે, ભૂમિ પણ શ્રાપિત થાય છે, આદમ અને હવાને પણ એ શ્રાપ આપવામાં આવે છે. એ શ્રાપ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પર લે છે. યશાયા પ્રબોધક 53 અધ્યાયમાં કહે છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો, પણ તે આપણા અપરાધોને દે વિંધાયો, આપણા પાપોને દે કચડાયો અને આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શ્રાપ કે જે એદન બાગમાં આપવામાં આવ્યો હતો હવે પોતાના પર લઈ લીધો, કે જેથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બધા સંપન્ન દુઃખ અને મરણને કારણે અને હવે એમના પુનરુત્થાનને કારણે એ શ્રાપ તમારા જીવનની અંદર આનંદમાં પલટાઈ જાય. આજે શું તમે એ ભાવનાઓથી પીડિત છો કે શા માટે મેં આ પ્રમાણે કર્યું, શા માટે મેં આ કર્યું? જો મેં આ પ્રમાણે ન કર્યું હોત તો, જો હું આ પ્રમાણે ન બોલ્યો હોત તો, જો હું આ જગ્યાએ ન ગયો હોત તો, કેટલી બધી એ લાગણીઓથી તમે પીડાઓ છો કે જ્યાં તમારું જીવન દુઃખમય બની જાય છે, નિરાશા અને હતાશાનો અનુભવ તમે કરો છો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવે હું એ જીવંત ઈશ્વર છું કે જેણે એ શ્રાપ જે પાપને કારણે તમારા પર આવ્યો હતો મેં પોતાના પર લઈ લીધો અને હવે મરણમાંથી હું સજીવન થયો છું, ત્યારે એ શ્રાપને હવે હું એ આશીર્વાદમાં પલટી દેવા માંગુ છું. તમારા જીવનમાં જે કંઈ બન્યું છે એને તમે હવે ભૂલી જાઓ, હવે તમે વર્તમાન અને ભવિષ્યકાળ તરફ નજર કરો. અત્યારે હું તમારી સાથે છું અને આવતીકાલે પણ હું તમારી સાથે હોઈશ
અને તમારા જીવનની બધી જ પરિસ્થિતિઓને હું બદલી રાખીશ કે જ્યાં આશીર્વાદથી ભરેલું જીવન તમને પ્રાપ્ત થઈ શકે. એ એદન બાગની અંદર ઈશ્વર શ્રાપ આપતા કહેશે કે કાંટાળી તારે સારું ઉગશે, તે કાંટા કંટાળી તારે સારું ઉગાવશે. એ કાંટાની વાત ઈશ્વર ત્યાં એમને કહેશે કે અત્યાર સુધી બધું સારું હતું, કોઈ પણ જાતની ખોટ નહોતી, પણ એ પાપને કારણે હવે કાંટા એ ઉગાવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કાંટાનો મુગટ પોતાના માથા પર મૂક્યો કે જેથી એ જે પાપને કારણે એ જમીન જે કાંટા ઉગાવશે એ શ્રાપ હતો એ હવે પલટાઈ જાય, અને હવે દરેક બાબતો તમારા જીવનની અંદર આશીર્વાદરૂપ બની શકે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કાંટાનો બધો મુગટ પોતાના માથા પર બધા પર લઈ લીધો કે જેથી હવે તેમના પુનરુત્થાન દ્વારા એ આશીર્વાદ માટેના દ્વાર તમારા માટે ખુલી જાય, અને આશીર્વાદના દ્વારો આજે તમારા માટે ખુલ્લા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ પહેલા બન્યું હતું એને હવે પલટાવી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એનું પુનરાવર્તન હવે કર્યું કે હવે એ દુઃખો નથી, એ સમસ્યાઓ નથી, એના કારણે પેદા થતી પરિસ્થિતિઓ હવે નથી, પણ હવે જે કંઈ તમારા જીવનમાં બનશે એ સર્વમાં મારી શાંતિ, મારો આનંદ, મારું માર્ગદર્શન, મારી દોરવણી તમને પ્રાપ્ત થશે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ જગતમાં તમને ઘણા સંકટો છે, પણ તમે હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. અને એટલા માટે આજે હવે આપણો વિશ્વાસ એ વ્યર્થ નથી. જે રીતે પાઉલ કોરિન્થીયને પહેલો પત્ર 15મા અધ્યાયમાં કહે છે કે 14મી કલમ, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. 17મી કલમ, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, હજુ સુધી તમે તમારા પાપોમાં છો. પણ પ્રભુનો આભાર માનીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણના બંધનોમાંથી બહાર આવ્યા. અને પાઉલ પ્રેરિત એ 15મા અધ્યાયમાં એ લખે છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો, અને તે ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. અને પછી આખું લિસ્ટ એ આપે છે કે કેટલી બધી વ્યક્તિઓને ત્યાં દર્શન થયું, સંખ્યાબંધ ઘટનાઓ ત્યાં આપવામાં આવેલી છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દર્શન આપ્યું હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી સજીવન થયા અને તરત જ સ્વર્ગમાં ચાલ્યા ગયા નહીં, પણ એમણે 40 દિવસ સુધી આ પૃથ્વી પર રહીને લોકોને દર્શન આપ્યા અને એ સાબિત કર્યું કે જુઓ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને ઉદસ્તા પર મારી નાખવામાં આવ્યો, કબરમાં દાટવામાં આવ્યો, અને ત્રીજે દિવસે હું ઉત્થાન પામ્યો, અને આજે હું જીવંત ઈશ્વર છું, અને આજે હું જે વચનો મેં તમને આપ્યા હતા એ પરિપૂર્ણ કરવાને માટે સક્ષમ છું, સામર્થ્યવાન છું. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે હવે સમયનું કોઈ બંધન નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જગ્યાનું કોઈ બંધન નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે હવે કોઈ બંધનો નડી શકે એમ નથી. કોઈ પણ જગ્યાએ તમે હો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારી સાથે છે. કોઈ પણ સમય અને સંજોગોમાં તમે એને પોકારો અને એ તમારી સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઇતિહાસને પલટી નાખ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઇતિહાસને બદલી નાખ્યો કે જેથી જે ભૂતકાળ આપણને હેરાન કરતો હતો, જે ભૂતકાળ આપણને નિરાશામાં ધકેલી દેતો હતો, એ ભૂતકાળને એમણે પલટી નાખ્યો અને આપણું વર્તમાન એમણે સુખમય બનાવ્યું, અને આપણું ભવિષ્ય એમનામાં સુખમય છે. અને એટલા માટે આપણે એ કોરસ ગાઈ શકીએ છીએ અને કહી શકીએ છીએ કે બીકોઝ હી લિવ્સ આઈ કેન ફેસ ટુમોરો. એ આજે જીવન છે એટલા માટે આવતીકાલનો સામનો હું કરી શકું છું, કારણ કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન છે. ત્રીજી બાબત આપણે એ પુનરુત્થાનની પ્રભાતે જોઈએ છે કે જે આજ્ઞા ત્યાં આપવામાં આવી કે હવે તમે જાઓ અને મારા શિષ્યોને જઈને કહો કે હું જીવન છું. યુહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય, અને ત્યાં એ કહેવામાં આવે છે કે તું જા અને જઈને મારા શિષ્યોને કહે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આદેશ એ સ્ત્રીઓને આપે છે કે જાઓ અને તમે જઈને મારા શિષ્યોને કહો.
જેમ મેં કહ્યું એ પ્રમાણે એ શિષ્યો જેઓ ભયભીત હતા, જેઓ નિરાશ હતાશ થઈ ગયા હતા, એમને એમ લાગતું હતું કે અમારો ગુરુ હવે ચાલ્યો ગયો છે અને મારું ભવિષ્ય હવે અંધકારમય છે. અને આજે ઈશ્વર ઈચ્છે છે કે એવા લોકો કે જેઓ ભયભીત છે, એવા લોકો કે જેઓ ના આંખોમાંથી આંસુ વહે છે, એવા લોકો કે જેઓ નિરાશ હતાશ છે, એવા લોકો કે જેઓના પર કોઈ પ્રેમ કરતું નથી, એવા લોકો કે જેઓ એકલા અને અટુલા પડી ગયા છે, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની વાત જણાવવાની આજે જરૂર છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આમંત્રણ આપે છે કે મારા દીકરા કે દીકરી તમે જાઓ અને તેઓને કહો કે હું જીવંત ઈશ્વર છું અને એમના જીવનમાં હું કાર્ય કરતા એમના પર પ્રેમ કરું છું, એમના જીવનને હું બદલાવી દેખાવા માગવા માગું છું, એમના જીવનની અંદર હું આનંદ અને શાંતિ આપવા માંગુ છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે કે હું બહારથી લદાયેલો આવો, તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. અને ઈશ્વર હંમેશા આમંત્રણ આપનાર ઈશ્વર છે. અને ઈશ્વર કહેશે કે આવો આપણે વિવાદ કરીએ, જો કે તમારા પાપ એ કિરમત સિવાય રહેતા હોય તો પણ એ હિમ સરખા શ્વેત થશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે કે આવો આવો અને અનુભવ કરો. એ સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે આવો અને જીવો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને આમંત્રણ આપે છે કે આવો અને પુનરુત્થાનના પરાક્રમનો તમે અનુભવ કરો, કારણ કે એ પુનરુત્થાનનું પરાક્રમ એ હકીકત છે. જેઓ આવ્યા અને કહ્યું કે બાઇબલનો એક દિવસ નાશ થશે, ખ્રિસ્તી ધર્મ એ ટકી રહેશે નહીં, તેઓ મરણ પામ્યા અને ચાલ્યા ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર 6 લોકો એવા હતા કે જેઓ પોતાની જાતને મસીહા તરીકે પ્રગટ કરતા હતા અને દેવના રાજ્યની વાત પણ તેઓ કરતા હતા. તેઓ કબરમાં ગયા, તેમનું નામ નિશાન ચાલ્યું ગયું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ પણ જીવંત ઈશ્વર છે. હા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે, કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી સૃષ્ટિના માલિક અને પ્રભુ છે. અને એ તમારા જીવનમાં કાર્ય કરવા માંગતા તમને આદેશ આપે છે કે જાઓ અને બીજાઓના જીવનની અંદર તમે કાર્ય કરો, એમના આંસુઓને તમે લૂછો, એમની પાસે બેસો, એમનું સાંભળો અને એમને સુવાર્તા આપો, એમને શુભ સંદેશ આપો કે ઈસુ તમારા પર પ્રેમ કરે છે, ઈસુ તમારા જીવનની પરિસ્થિતિમાં આવીને એ પરિસ્થિતિને બદલી નાખવા માંગે છે. વાલા મિત્રો, આજે જ્યારે આપણે ઈશ્વરની ઉજવણી કરી રહ્યા છે ત્યારે શું એ પુનરુત્થાનના પરાક્રમનો અનુભવ આપણે કર્યો છે, કે પછી એ ઈશ્વરની ઉજવણી ફક્ત આજના દિવસ પૂરતી જ મર્યાદિત રહેશે? એ પાઉલ પ્રેરિત કહેશે કે હું તેના મરણ અને તેના પુનરુત્થાનના પરાક્રમને જાણું અને પુનરુત્થાનનું પરાક્રમ મારા શરીરમાં ઉચકીને હું જાણું. અને એ પાઉલ પ્રેરિતનો રોજનો અનુભવ હતો કે એ પોતાના શરીરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને તેના પુનરુત્થાનના પરાક્રમના ઉચકીને ચાલતો હતો. અને એટલા માટે જે જે પરિસ્થિતિઓના જીવનમાં આવી એ સર્વમાં એ ટકી રહ્યો, એ સતાવણીઓની સામે ટકી રહ્યો અને ગણતરી મંડળીઓની સ્થાપના કરી અને પત્રો એણે લખ્યા. અને આજે આપણા માટે એ વિશ્વાસમાં વૃદ્ધિ પામવાનું કારણ બની રહ્યું. એ પુનરુત્થાનનું પરાક્રમ ઉચકીને આપણા જગતમાં જવાનું છે, કે જ્યાં એ જગતને એ જાણવાની જરૂર છે કે ઈસુ એ મસીહા છે, એ તારણહાર છે, જે આપણને પ્રાપ્ત થયું છે એ આપણે બીજાઓને આપવાનું છે. આજે વિશ્વ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, લોકો જે પરિસ્થિતિને સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, અને મોટા ભાગના લોકો કે જેઓ હતાશ છે, નિરાશ છે, જેઓ ભાંગી પડ્યા છે, જેમના હૃદયો ભંગિત છે, એમને એ જાણવાની જરૂર છે કે કોઈક એવું છે કે જેમના પર પ્રેમ કરે છે, એમને એ પરિસ્થિતિ સંજોગમાંથી બહાર લાવવા માંગે છે અને તેમના જીવનની પરિસ્થિતિઓને એ પલટાવી નાખવા માંગે છે. અને હું અને તમે છીએ કે જેમણે પુનરુત્થાનના પરાક્રમનો અનુભવ કર્યો છે, એ પાપોની માફીનો અનુભવ કર્યો છે, એ તારણની મહાન ભેટનો સ્વીકાર કર્યો છે, અને હવે જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે એ આપણે બીજાઓને આપવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને કહ્યું કે સગળું પૂરું થયું.
અને હવે એ જવાબદારી આપણને તેઓએ સોંપેલી છે કે આપણે બીજાઓને એ શુભ સંદેશની વાત જણાવીએ કે જેઓ હજુ સુધી અંધકારમાં છે, જે હજુ સુધી સાતાનની બેડીઓમાં જકડાયેલા છે, કે જેથી આપણે તેઓને મુક્ત કરી શકીએ અને આશીર્વાદથી ભરેલું જીવન આપણે તેઓને આપ્યું કે જેના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું એટલા માટે આવ્યો કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને આમંત્રણ આપે છે કે મારા દીકરા કે દીકરી આવો, એ પુનરુત્થાનના પ્રાપ્તનો અનુભવ કરતા તમે બહાર જાઓ અને બીજાઓને જણાવો કે ઈસુ એ જ જીવન છે. હા, ઈસુ આજે જીવન છે, તમારા અને મારા જીવનો એ પ્રગટ કરે છે. તો આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં ઊંચા કરીએ, આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બીજાના જીવનમાં ઊંચા કરીએ કે જેથી એમના જીવનમાંથી બધી જ બાબતો દૂર થઈ જાય અને ઈસુ ખ્રિસ્ત છવાઈ જાય, એ ઈસુ ખ્રિસ્ત મહિમા તેઓની આગળ પ્રગટ થાય અને તેઓ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ એ જ મસીહા છે. શું આજે તમે કોઈ પ્રકારની બીકથી પીડિત છો? તમારું જીવન એ હતાશ અને નિરાશ છે? તમારા જીવનની અંદર એ લાગણીઓ છે કે જ્યાં ભૂતકાળમાં થયેલી ઘટનાઓ, ભૂતકાળમાં કરેલા પાપો, ભૂતકાળમાં બનેલી બાબતો કે જે તમને આજે હેરાન કરતી હોય અને તમે એ લાગણીઓથી પીડાતા હોય કે શા માટે આમ થયું, શા માટે મેં આમ કર્યું, મેં જો આમ ન કર્યું હોત તો? શું તમને તમારું ભવિષ્ય અંધકારમય લાગે છે? શું તમને એવું લાગે છે કે તમારા પર કોઈ પ્રેમ કરતું નથી, તમારી પડખે કોઈ ઊભું રહેતું નથી? શું તમને એવું લાગે છે કે મારા દરેક પ્રયત્નો નિષ્ફળતામાં જ પરિણમે છે અને મને કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી? શા માટે મારું કુટુંબ એ પાછળ ને પાછળ ધકેલાઈ રહ્યું છે? શા માટે મને કશું જ પ્રાપ્ય થતું નથી? શા માટે આશીર્વાદો મારાથી દૂર ને દૂર ચાલ્યા જાય છે? તો આજે હું તમને એ કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવંત ઈશ્વર, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરાક્રમ તમને મદદ અને સહાય કરવા માટે તત્પર છે. શું તમે આજે ફરીથી તમારો વિશ્વાસ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકશો? શું આજે તમે એ પુનરુત્થાનનું પરાક્રમ તમારા જીવનમાં સ્વીકારશો અને કહેશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પાપોની મને ક્ષમા આપો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને માફ કરો, મારા જીવનમાં આવો, મારા અંગ તારનાર તરીકે હું તમારો સ્વીકાર કરું છું, મારા જીવનનો કબજો તમે લો, મારા જીવનના શિરપતિ તમે બનો અને હવે તમે મને અહીંથી લઈ જાઓ કે જ્યાં તમે જે રાખી મૂક્યું છે એ મારે મને પ્રાપ્ત થાય, મારા જીવન દ્વારા તમારો મહિમા પ્રગટ થાય, મારા જીવન દ્વારા તમારું નામ ઊંચું મનાય અને લોકો જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે અને ઈસુ એ જીવન છે. તો વિશ્વાસ સાથે કે ઈસુ જીવન છે અને સદા જીવન છે આપણે પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આજના પુનરુત્થાનની પ્રભાત તમે અમને આપી કે જ્યાં અમે લોકોની સમક્ષ અમારો વિશ્વાસ પ્રગટ કરી શકીએ કે ઈસુ એ જીવન છે. એ સ્ત્રીઓ કે જેઓએ જેને સંદેશો શિષ્યોને આપ્યો અને પ્રગટ કર્યો કે ઈસુ એ જીવન છે, એ પરિસ્થિતિ અને સંજોગો, એ કબર પરની મોર, એ કબર પરનો પથ્થર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અટકાવી શક્યો નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત બહાર આવ્યા. અમારી પ્રાર્થના છે કે પુનરુત્થાનનું પરાક્રમ અમારા જીવનમાં કાર્ય કરે, એ પુનરુત્થાનનું પરાક્રમ અમારા જીવનની સમગ્ર પરિસ્થિતિને પલટાવી નાખે. અને આજે સવારે જેઓ તમારું વચન સાંભળી રહ્યા છે, જેઓ સાંભળવાના છે, એ સર્વોના જીવનમાં એ પુનરુત્થાનનું પરાક્રમ છવાઈ જાય અને તેમની પરિસ્થિતિઓ હવે બદલાઈ જાય, તેમનું જીવન હવે બદલાઈ જાય, તેમના જીવનમાં રહેલી માંદગી એ દૂર થાય, ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને સાજેપણું પ્રાપ્ત થાય, ઈસુ ખ્રિસ્તના નામમાં એ સર્વ સંજોગો બદલાઈ જાય, એ અશક્યતાઓ શક્યતાઓમાં ફેરવાઈ જાય, એ આશીર્વાદોના દ્વારો તેઓ માટે ખુલ્લા થાય, તેઓને ઘણું જ તમારા તરફથી પ્રાપ્ત થાય,
પ્રભુ અમારી પ્રાર્થના છે કે હરરોજ એ પુનરુત્થાનનું પરાક્રમ અમારા જીવનમાં ઉચકીને ચાલવા માટે તમે અમને સહાય કરો કે જેથી તમારા મહાન આદેશને અનુસરતા અમે વિચારોના જીવનમાં રસ લઈએ અને અમને જણાવીએ કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ તમારા સર્વ બાળકોને તમારી આશીષ આપો અને આજની ઈસ્ટરની ઉજવણીને તમે સાર્થક કરો કે જેથી એ જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની અધીનતામાં, એ જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં, એ જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા અમે આશીર્વાદો પ્રાપ્ત કરીએ અને આશીર્વાદો અમે બીજાઓની સાથે વહેંચી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. સમર્પણના ગીતમાં આવો આપણે જોડાઈએ અને આપણા જીવનનો આજના ઈસ્ટર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે ત્યારે જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કરીએ અને ત્યારબાદ મન બિશપ સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે અને આશીર્વચન ઉચ્ચારશે. Yeah.
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, ઈસ્ટર પર્વના દિવસે આજે ફરી એકવાર તમારા આત્માએ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે અને ખુલ્લી કબરના દર્શન કરાવીને પિતાજી મહાન આશા તમે અમને આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે ફરી એકવાર તમારા વચનોના પ્રકાશની અંદર અમે અમારા જીવનનું સમર્પણ તમારી પાસે લાવીએ છીએ તેનો તમે અંગીકાર કરો. આ ઉપરાંત અનેક વિદ્વાનોના આશીર્વાદો જે તમે અમને આપ્યા છે તેમાંથી નાણાં રૂપિયા અર્પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ તેનો પણ તમે અંગીકાર કરો. દાનો અને આ જીવનો તેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાને માટે, તમારી સેવાને માટે અને તમારી જય જયકાર, તમારા નામનો જય જયકાર કરતા બાકીનું જીવન અમે ગુજારી શકીએ માટે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉતારનાર પ્રભુ યેસુ ખ્રિસ્ત નામમાં કરીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ મૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. સુંદરતા અને પવિત્ર
प्रभा दुख निवृत्ति ना।